આ સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ હવે કોલસાની જે પ્રકારે તંગી ઉભી થઈ છે તેને લઈને હવે વીજ સંકટ પણ રાજ્યમાં ઘેરો બનતું જઈ રહ્યું છે એટલે કે રાજ્યમાં વધુ એક વખત વીજ સંકટના પ્રબળ એંધાણ વીજળીની તંગી મુદ્દે ઉર્જા મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે વાપીમાં કનુ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે અને જે નિવેદન આપ્યું છે તેમાં કહ્યું છે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતની સ્થિતિ હજુ પણ સારી છે સૌરાષ્ટ્રમાં રાત્રે વીજ પુરવઠો આપવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જે વિગતો સામે આવી રહી છે તે મુજબ કોલસાની તંગીને કારણે રાજ્યમાં વીજ સંકટ ઘેરું બની રહ્યું છે અને તે મુદ્દે ઉર્જા મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું કે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતા ઘણી સારી છે તંગીના લીધે વધુ પડતા ક્લાઇમેટ ચેન્જના વરસાદના લીધે જે સમસ્યા કોલસાની ખાણોમાં સર્જાઈ છે એના લીધે કોલસાનો સપ્લાય થોડો અટકી ગયો છે પરંતુ આ ટેમ્પરરી સમસ્યા છે અને ગુજરાત જ્યારે સમગ્ર દેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બધે વીજળીની કટોકટીની સમસ્યા છે ત્યારે આપણા ગુજરાતમાં આપણે એટલી શોર્ટેજ અનુભવીને રહ્યા વાપીમાં દેખાય છે શોર્ટેજ નથી ખાસ કરીને ખેતીવાડી સૌરાષ્ટ્રમાં છે ત્યાં આ પ્રશ્ન છે અને એના માટે રાત્રે વીજળી આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને એ રીતે આપણે 15 દિવસ જે ક્રાઇસિસ છે એમાંથી બહાર નીકળીશું તો રાજ્યમાં કોલસાના સંકટને લઈને હવે વીજ સંકટ પણ ઘેરું બની રહ્યું છે પરંતુ કોલસાની તંગીને કારણે ગુજરાતમાં વીજ સંકટની સ્થિતિમાં ગુજરાત અન્ય રાજ્યો કરતા ખૂબ જ સારી સ્થિતિમાં હોવાનું ઉર્જા મંત્રીએ કહ્યું છે અને સાથે એવું પણ કહ્યું કે સૌરાષ્ટ્રમાં પણ રાતના સમયે વીજળી પહોંચાડવાની પણ હવે આગોતરું આયોજન અને તૈયારી કરવામાં આવી રહી છે વધુ જાણકારી માટે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા મનોજ ખત્રી મનોજ એક તરફ કોલસાની તંગી બીજી બાજુ વીજ સંકટ ઘેરું બની રહ્યું છે પરંતુ ઉર્જા મંત્રીનું જે નિવેદન તે નિવેદન મુજબ તો રાજ્યની સ્થિતિ હજુ ઘણી સારી બિલકુલ જાગૃતિ છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર વીજ સંકટ તોડાઈ રહ્યું છે જો કે પહેલા આજ ઉર્જા મંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારની તંગી નથી વીજની વીજ સંકટ નથી નહીં આવે પરંતુ આજે તેમણે જાહેરમાં સ્વીકાર કર્યો છે કે આ વીજ સંકટ કોલસાની તંગી છે અને જેના કારણે વીજ સંકટ પણ થોડા ઘણા અંશે દેખાઈ રહ્યું છે જો કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ સારું હોવાનું પણ તેમણે કહ્યું છે પરંતુ તેમનું આ જે નિવેદન છે તે ઘણું બધું કહી જાય છે ખાસ કરીને એ તરફ ઇશારો કરી રહ્યો છે કે ગુજરાતમાં કોલસાની તંગી વર્તાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક તેના કારણે વીજ સંકટ આવી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વીજ સંકટ ઓલરેડી તોડાઈ રહ્યું છે પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક વીજ પુરવઠો આપવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે રાત્રિના સમયના દરમિયાન તે પણ તેમણે ઉમેર્યું છે તમામ જાણકારી બદલ તો એક તરફ કોલસાની તંગી અને ત્યાં બીજી બાજુ હવે વીજ સંકટ ઘેરું બની રહ્યું છે પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ સારી હોવાનું નિવેદન આપ્યું છે ઉર્જા મંત્રી